राज्यसभाना सांसद अभय भारद्वाजनी तबियत हाल सुधारा पर छे, परंतु लोहीना गठ्ठा जामी जता गईकाले तेमनी तबियत लथड़ी होवाना समाचार मळ्या हता। त्यारे अमदावाद ईसनपुर खाते ब्रह्म समाज द्वारा तेमना स्वास्थ्य माटे हवन करवामां आव्युं। महत्वनुं छे के तबियत स्थिर होवा छतां हजु पण अभय भारद्वाज वेन्टीलेटर पर छे। भारतीय जनता पार्टी ना नेता अभय भारद्वाज जेमनी तबियत अत्यंत नादुरस्त छे, तेनी वच्चे अमदावाद शहर में ब्रह्म समाज द्वारा तेमना सारा स्वास्थ्य माटे विशेष हवन नुं आयोजन करवामां आव्युं छे। ब्रह्म समाज द्वारा जे हवन छे ते करवामां आवी रह्युं छे, जेथी जे अभय भारद्वाज छे तेना स्वास्थ्य में सुधारो आवे। गईकाले ज अमदावाद थी त्रण डॉक्टरोनी टीम जे छे ते तेमनी सारवार अर्थे जे पहोंची हती, अने खास करीने एक सारा समाचार पण सामे आव्या छे के तेमना फेफसानी अंदर जे लोहीना गठ्ठा हता तेमां पण सुधारो आव्यो छे। ऑक्सीजन लेवल में पण सुधारो आव्यो छे, त्यारे तेओ जल्दी थी स्वस्थ थई जाय ते माटे विशेष हवन नुं आयोजन करवामां आव्युं छे। आपणी साथे ब्रह्म समाजना जे आगेवानो छे तेमनी साथे वात करीशुं। अनिल भाई, जे रीते अभय ભારદ્વાજની તબિયત અત્યંત નાદુરસ્ત છે તેની વચ્ચે આપે આ હવનનું આયોજન કર્યું, શું કહેશો? અમારા બ્રાહ્મણ સમાજના આગ્રણી ગુજરાતના સાંસદ સભ્ય માનનીય અભયભાઈ ભારદ્વાજ છેલ્લા અઠવાડિયાથી કોરોનાની અંદર સંક્રમિત થયેલા અને બહુ સિરિયસ કન્ડિશનમાં હોસ્પિટલમાં રાજકોટમાં દાખલ કરેલા, અને એમના માટે અમે લોકોએ હવન અગાઉ બી કરેલું અને આજે પણ અમે મહામૃત્યુંજયના હવનનું આયોજન કરેલું છે। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજકક્ષા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર અને તમામ કાર્યકરો ભેગા થઈને એમનું લાંબુ આયુષની ભગવાન પાસે અમે માગણી કરી છે, અને હમણાં જ કંઈક સમાચાર આવ્યા, હાલ અમને આ લોકોને પાસે મીડિયા તરફથી જાણવા મળ્યું કે એમની તબિયત સુધારા ઉપર છે, ઓક્સિજન લેવલમાં બી સુધારો થઈ રહ્યો છે, ભગવાન એમને લાંબો આયુષ આપે એવી પ્રાર્થના। જે રીતે જે અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો આવી રહ્યો છે ત્યારે તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના છે, સૌ કોઈ કરી રહ્યું છે। ડોક્ટરોની ટીમ પણ તેમને જે ફરી એક વખત તેમને સ્વસ્થ થઈ જાય તે માટે અત્યારે તેમને ટ્રીટમેન્ટ આપી રહી છે। તેની વચ્ચે અમદાવાદ શહેરની અંદર આ પ્રકારે એક વિશેષ હવનનું આયોજન થયું છે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક મંતવ્ય ન્યૂઝ અમદાવાદ।